સાબરકાંઠા જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ પ્રાંતિજ તાલુકાના સુખડ ગામેથી થયો અને સદાની મોવાડી ખાતે જાહેર સભા યોજાઈ હતી તો પ્રાંતિજ ખાતે પણ જન આશીર્વાદ યાત્રાનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું મંત્રીમંડળ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાબરકાંઠા જિલ્લામાં સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સુખડ ખાતેથી જન આશીર્વાદ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રાંતિજના સુખડ ખાતે આવેલ મંદિરમાં રાજ્ય કક્ષાના મંત્રી કીર્તિસિંહ વાઘેલા દ્વારા દર્શન કરી પ્રાંતિજના સદાના મુવાડા ખાતે જાહેર સભા યોજાઈ હતી, જ્યાં જન આશીર્વાદ યાત્રા લઈને આવી પહોંચેલા મંત્રી કીર્તિસિંહ વાઘેલાનું ભાજપ કાર્યકરો દ્વારા ફૂલહાર સાફો પહેરાવી સાલ ઓઢાડી તલવાર આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો મંત્રીએ તેઓને પ્રવચન દરમિયાન જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું સંપૂર્ણ મંત્રીમંડળ આજે જનતાના આશીર્વાદ લેવા માટે જન આશીર્વાદ યાત્રારૂપી સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ થઈ રહ્યું છે, ત્યારે આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિધાનસભા ક્ષેત્રના લોકોના જન આશીર્વાદ યાત્રાને લઈને આશીર્વાદ લેવા નીકળ્યો છું અને સૌનો સાથ અને સૌનો વિકાસ એ સૂત્રને સાર્થક કરવાનું છે। અને તેઓએ જણાવ્યું કે તાજેતરમાં જ યોજાનાર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના ઉમેદવારને જીતાડવા આપ સૌ સાથ અને સહકાર આપશો તેવી લોકોની અપીલ હતી। તો નવી સરકારમાં મને મંત્રીની જવાબદારી સોંપાઈ છે, જે હું પ્રજાના ભલા માટે અવિરત કાર્ય કરીશ, જેની ખાતરી આપી હતી। અને ત્યાંથી પ્રાંતિજ ખાતે જન આશીર્વાદ યાત્રા આવી હતી, જ્યાં ભાજપ મહિલા મંડળ બહેનો દ્વારા ભાંખરિયા બસ સ્ટેશન ખાતે કુમકુમ તિલક કરી તેઓનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। તો મંત્રી કીર્તિસિંહ વાઘેલા દ્વારા સ્વામી વિવેકાનંદના બાવરાને ફૂલહાર પહેરાવી આશીર્વાદ લીધા હતા। તો આ પ્રસંગે સંસદ દીપસી રાઠોડ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કોડિયા, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, નગરપાલિકાના કોર્પોરેટર રાજેશભાઈ ટેકવાણી, નગરપાલિકાના કોર્પોરેટરો સહિત ભાજપ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ।